જે આયુષ ઓકને ભાજપ સરકારે સસ્પેન્ડ કર્યા છે એમનો કેસ હજુ એસીબી સુધી પહોંચ્યો નથી. નમસ્કાર દર્શક મિત્રો, એન્ટી કરપ્શન બ્યુરો એસીબીના વડાના એક ઇન્ટરવ્યૂની અંદર એક એવી ચોંકાવનારી વાત સામે આવી છે કે જે આયુષ ઓકને ભાજપ સરકારે સસ્પેન્ડ કર્યા છે એમનો કેસ હજુ એસીબી સુધી પહોંચ્યો નથી, ત્યારે એ સવાલ ઊભો થાય છે કે સસ્પેન્ડેડ કલેક્ટર આયુષ ઓકને બચાવવામાં કોને રસ છે, કોનું કયું મોટું માથળ એમની પાછળ છે કે હજુ સુધી એસીબીને આ કેસ સોંપવામાં આવ્યો નથી. તો આના વિશે હું તમારી સાથે વાત કરીશ. મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ખબર છે .com. દર્શક મિત્રો, તમને ખ્યાલ હશે કે સુરતમાં કલેક્ટર તરીકેની જવાબદારી સંભાળી ચૂકેલા આયુષ ઓકને ગુજરાત સરકારે સસ્પેન્ડ કરી દીધા છે. કોઈ IAS ઓફિસરને સસ્પેન્ડ કર્યા હોય અને કલેક્ટર લેવલના કોઈ ઓફિસરને સસ્પેન્ડ કર્યા હોય એવી કદાચ આ પહેલી ઘટના હતી. હવે આયુષ ઓકને સસ્પેન્ડ એટલા માટે કરવામાં આવ્યા કે સુરતમાં ડુમ્મસમાં એક સોનાની લગડી જેવી જમીન હતી, એમાં 2000 કરોડનું કૌભાંડ થયું હોવાનો આયુષ ઓક ઉપર આરોપ છે. આ જે જમીન છે એમાં એમણે ખોટા નામો ઉમેરીને કોઈ એક પાર્ટીને આ જમીન નામે કરી દીધી, જમીન આપી દીધી એવા આરોપ છે અને એને કારણે આયુષ ઓકને ગુજરાત સરકારે સસ્પેન્ડ કરી દીધા. જ્યારે એમની તપાસ કરવામાં આવી ત્યારે એ વાત સામે આવી કે આયુષ ઓકે આ જે જમીન છે એની અંદર ખોટું કર્યું છે, એટલે તાત્કાલિક અસરથી એમને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા. આ વાતના આખા ગુજરાતની અંદર ઘેરા પ્રત્યાઘાત પડ્યા હતા અને એ પછી જમીનોનો જે મામલો છે એમાં ઘણી બધી બાબતો સામે પણ આવી અને વડોદરાના ધારાસભ્ય યોગેશ પટેલે પણ આ મુદ્દો ઉઠાવ્યો કે વડોદરામાં છેલ્લા 3 વર્ષની અંદર જમીનને લગતા જે નિર્ણયો લેવામાં આવે એ આવ્યા છે એ ફરીથી ચકાસણી કરવામાં આવે. હવે સામાન્ય રીતે લોકો એવું માને કે જ્યારે આયુષ ઓક એમને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે તો એમની જે તપાસ છે એ એન્ટી કરપ્શન બ્યુરો એટલે એસીબીને સોંપી જ દીધી હશે. પરંતુ દિવ્ય ભાસ્કરે એક ઇન્ટરવ્યૂ કર્યો છે એન્ટી કરપ્શનના વડા ડૉક્ટર શમશેર સિંઘનો અને આ ઇન્ટરવ્યૂની અંદર શમશેર સિંઘે જ્યારે એમને પૂછવામાં આવ્યું કે ડુમ્મસની જમીન કૌભાંડની અંદર આયુષ ઓક સામે શું કાર્યવાહી થશે તો એમણે એ વાત કરી કે અમારી પાસે 2 રીતના ફરિયાદ આવતી હોય છે. કોઈ એક ફરિયાદ એવી રીતના આવે કે કોઈ અમને અરજી કરે અને એ રીતના ફરિયાદ આવે, અથવા બીજી રીત એવી છે કે અમે કોઈ છટકું ગોઠવીએ અને એમને પકડીએ એ રીતના અમે કામ કરતા હોઈએ છીએ. ગુજરાત સરકારના જે પૂર્વ અધિકારી એક હતા કેપ્ટન અજય ચૌધરી, એને સરકારે જ્યારે સસ્પેન્ડ કર્યા ત્યારે સરકારે આ તપાસ કરવાના આદેશ અમને આપ્યા હતા અને અમે સરકારની સૂચનાથી જ્યારે તપાસ કરી ત્યારે એમ રૂપિયાની હેરાફેરીના પુરાવા અમારી સામે આવ્યા હતા. પરંતુ આયુષ ઓકનો જે કેસ છે એ હજુ સુધી અમારા સુધી પહોંચ્યો નથી. એટલે મોટો સવાલ એ છે કે આ વાતને ઘણા બધા દિવસો થઈ ગયા, ગુજરાત સરકારે આયુષ ઓકને સસ્પેન્ડ કર્યાને પણ ઘણા બધા દિવસો થઈ ગયા. ગુજરાત સરકારે જ્યારે આયુષ ઓકને સસ્પેન્ડ કર્યા ત્યારે તેઓ વલસાડના કલેક્ટર હતા, પણ જ્યારે એસીબીને તપાસ સોંપવાની સરકાર સોંપે જ છે જ્યારે સસ્પેન્ડ કરે ત્યારે, તો હજુ સુધી આયુષ ઓકની તપાસ એસીબી સુધી કેમ નથી પહોંચી? તો એનો મતલબ સીધો એવો થાય છે કે આયુષ ઓકને બચાવવામાં કોઈક મોટા માથાને રસ છે. તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું. થેન્ક યુ વેરી મચ.